सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लम्भोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तोने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर एम लखे छे અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે મહારાજે બહુ નાની ઉંમરમાં ધર્મદેવ પાસેથી વેદોનો અભ્યાસ કરી સારા સારા શાસ્ત્રોનો અભ્યાસ કરી અને કંઈક સાર કાઢ્યો છે એ સાર પોતાના મનમાં રાખ્યો છે ગઈકાલે સ્વામીએ જે કીધું તરંગ ચાલુ હતું પૂર પહેલું તરંગ 52 એમાં સ્વામીએ ગઈકાલે એ સમજાવ્યું હતું કે ઈશ્વર અક્ષરમાં રહે છે અક્ષર ઈશ્વરમાં રહે છે અને અક્ષરના એક દેશને વિશે માયા રહે છે એ માયા અવ્યક્ત રૂપે રહે છે માયા બહુ સમર્થ છે બહુ તાકાતવાળી છે પણ અક્ષરધામની અંદર અક્ષર મુક્તની સામે અક્ષરની સામે એ માયાનું કાંઈ ઉપજતું નથી એટલે એની કોઈ વેલ્યુ નથી એટલે એની ગણતરી ત્યાં નથી એવો એક વિચાર કર્યો પછી મહારાજે બીજો એવો વિચાર કર્યો કે અક્ષરધામના જે સુખ છે વૈભવ છે એની અંદર જ્યારે દ્રષ્ટિ પહોંચે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડોનું સુખ પણ એમાં લુખ્ખું થઈ જાય છે પછી એવો વિચાર કર્યો કે અનંત કોટી અક્ષરનું સુખ છે એ પણ ભગવાનની મૂર્તિના એક અંગને વિશે સમાઈ જાય છે એટલે પંડે ભગવાનમાં જેવું સુખ છે એવું તો ધામને વિશે પણ નથી કહેતા ધામને વિશે જે છે એ તો મહારાજની મૂર્તિમાંથી લેસ માત્ર સુખ છે પણ મૂર્તિમાં જેવું છે એવું એ ધામનું પણ નથી ત્યાર પછી મહારાજની વાત એવી આવી કે મહારાજે ધર્મદેવ પાસેથી શ્રીકૃષ્ણ શરણ મંત્ર શીખ્યા એનો જપ કર્યો પછીથી મહારાજે એક બીજો પણ વિચાર કર્યો શાસ્ત્રોના નિચોડ રૂપે કે દાસ થાવું એ સૌથી સારું છે કારણ કે દાસ ઉપર કોઈ ઈર્ષા કરતું નથી મોટો થાય એટલે હવ ઈર્ષા કરે નાનો હોય એની ઉપર કોઈ ઈર્ષા કરે નહીં એ મહારાજે વિચાર કર્યો અને એવું વિચારીને મહારાજે સમાજને પ્રેરણા આપવા માટે દાસપદ ધારણ કર્યું હવે આગળ લખે છે छोटे से छोटा होवना जैसे छोटी दूब बड़े गास उड़ जात है निर्भय रहत दूब सुब निर्मान निर्भय पद महा या में विघ्न न कोई मान अनंत भय पद है
બિચારે યો હરી સોઈ, માન અનંત બૈપદ હે બિચારે યો હરી સોઈ. ગઈકાલે થોડું વાંચ્યું તું, ત્યાંથી જ આગળ વાંચું છું. નાની ધરોની જેમ દાસના પણ દાસ થઈને રહેવું કેમ જે? મોટા ઘાસ કે ઝાડ હોય તે જ્યારે નદીનું પૂર કે ભયંકર વાવાઝોડું થાય એમાં ઉડી જાય છે, અને જે સર્વે નાની ધરો છે તે નિર્ભય રહે છે. તેમ જે જગતમાં મોટો થવા જાય તે કાળને ઝપાટે ઉડી જાય છે, અને ભગવાનના દાસનો દાસ થઈને રહે તે નિર્ભય રહે છે. નિર્ભય પદ દાસના દાસ થવામાં છે, ભય માત્ર દાસના દાસ બીજાને કરી દેવામાં છે, એમાં બહુ મોટો ભય છે. જ્યારે તમારી આગળ 5, 25, 50 જીવ હાથ જોડતા થાય એટલે જીવને બહુ સારું લાગે, બહુ મીઠું લાગે, બહુ આનંદ થાય કે હવે મારું કંઈક પ્રગતિ થઈ રહી છે. પણ યાદ રાખવું, જ્યારથી આપણને 5, 25, 50 માણસ પૂછતા થયા ને હાથ જોડતા થયા ત્યારથી આપણા માથે વિઘ્ન વધ્યું, ઘટ્યું નહીં. તમે બધાય અમને સાધુને બહુ આદર્શ માનો, દંડવટ કરો ને બહુ પૂજો ને બહુ માનો ને, તો એની અંદર તમારી ઉપર જેટલું જોખમ છે એના કરતાં કરોડ ગણું જોખમ અમારા માથે વધે છે. મહિમા સમજવાવાળાના માથે જોખમ નથી હોતું, જેનો મહિમા સમજવામાં આવે છે એના માથે જોખમ છે. કારણ કે ભૂલો પડશે તો મહિમા જેનો સમજાય છે એ જ ભૂલો પડવાનો. મહિમા જે સમજે છે એ ભૂલો નહીં પડે, એ તો શાસ્ત્રની રીતે બરાબર સમજે છે. પરંતુ જેનો મહિમા સમજાય છે એ ચોક્કસ ભૂલો પડવાની શક્યતા છે. એટલા માટે અહીંયા આગળ મહારાજ એવું વિચારે છે કે ભગવાનના દાસનો દાસ થઈને રહે તે નિર્ભય રહે છે. નિર્માનીપણું તે મહાન નિર્ભય પદ છે જેમાં કાંઈ વિઘ્ન આવતું નથી, અને માન અપાર ભયનું પદ છે. આવું શ્રીહરિ વિચારતા હતા. બોલો, માન ભયનું પદ છે. ભય હોય, સિંહ કે વાઘ મળે આપણને, કોબરા સર્પ આપણને હામો મળે, તો આપણને એવું લાગે કે ઓહો આ તો મારા બહુ સ્નેહી મળી ગયા, એવું થાય? બહુ આનંદ થાય? આનંદ થાય? તરત ભય લાગે, મૃત્યુ દેખાય. તો આપણને કોઈ માન સન્માન દે, આપણા કોઈ વખાણ કરે તો આપણને સારું લાગે છે? લાગે છે? તો શ્રીજી મહારાજ માનને જ કોબરા અને સિંહ તરીકે જોવે છે. આપણી દ્રષ્ટિને મહારાજની દ્રષ્ટિમાં કેટલો ફેર! આપણે કોબરા છે, માન તો આમ હુવાડું લાગે, કોઈ આપણા વખાણ કરે ને આપણને માન દે ને બહુ હુવાડું લાગે. પણ એ કોબરા લાગે તો હુવાડો જ ઉપરથી, પણ એક ડંખે પૂરું કરી દે. એવી રીતે ભગવાનના ભક્તને મોક્ષ માર્ગે ચાલેલા મુમુક્ષુને જ્યારે માનની ભૂખ જાગે છે, નથી જાગેલી હોતી, પરંતુ જ્યારે કોઈ એને માન ચખાડે છે પછીથી એને ભૂખ જાગે છે. કદાચ પ્રથમ એનો ઉદ્દેશ સારો જ હોય, નિર્માની ભાવ રાખવાનો જ હોય, પરંતુ બહુ નિર્માની રહે, બહુ નિર્માની રહે ને પછી બધાય કહે બહુ નિર્માની છે, બહુ નિર્માની છે, બહુ નિર્માની છે. તો હવે એવું થઈ જાય જીવને કે નિર્માનીપણું એ જ, હવે નિર્માનીપણું તરીકે મને બધા જોવે ને બધા મને માને એવું સાચવવા માટે વધારે નિર્માની રહે. અને જો એમાં કોઈ એવું કીધું એને, 5 વર્ષ સુધી બધા એને નિર્માની કીધો, બરાબર, બહુ સારું, અને નિર્માની તરીકે જ એને સેવા કરી, અને કશું હૃદયમાં માન હતું નહીં, એ નિર્માની તરીકે જ સેવા કરતા હતા, દાસભાવે સેવા કરતા હતા એ મુમુક્ષુ. પણ હવે થયું એવું કે એને 5 વર્ષથી હું નિર્માની છું, નિર્માની છું, નિર્માની છું, નિર્માની છું, આવું સાંભળતા સાંભળતા ટેવ પડી ગઈ કે મને હવે કોઈ માની કહેવું જ ના જોઈએ. એટલે થશે શું કે કોઈ ક્યારેક અણસમજણમાં અથવા તો કોઈકને એની અંદર નિર્માનીપણું ન દેખાયું ને કીધું તમે તો બહુ માની છો ભગત, એટલે તરત જ ફ્યુઝ જતો રહેશે. એવું કેમ થયું? કારણ એક,
કે નિર્માણીપણાથી સેવાની શરૂઆત થઈ હતી, દાસ ભાવે રહેવા માટે સત્સંગમાં આવ્યો હતો, પરંતુ દિવસો જતાં આજુબાજુના સંતો ભક્તોએ એનો બહુ મહિમા સમજ્યા અને સમજે જ, શાસ્ત્ર કહે છે એટલે બધા સમજે જ, ખાલી આ સત્સંગમાં આપણે જ ખાલી આપણો મહિમા બહુ નહીં સમજી રાખવાનો, બીજા ભલે સમજતા અને બીજા ભલે કહેતા પણ એમાં કેવી કેવી ભાવના રાખવાની એ એમના આગળ વાત દ્વારા આવશે. એટલે ભગવાનનો જે નિર્માણીપણું છે એ મહાન નિર્ભય પદ છે, જેમાં કોઈ વિઘ્ન ક્યારે આવતું જ નથી, માન અપાર ભયનું પદ સ્થાન છે. આવું શ્રીહરિ વિચારતા હતા, ભગવાન આવું વિચારતા હતા. અલૈયા ખાચરને પ્રોબ્લેમ કેમ થયો? અલૈયા ખાચરને પ્રોબ્લેમ કેમ થયો? જે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને પાળતા હોય, 100 જન્મથી ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હોય અને જે ગ્રહસ્થ આશ્રમમાં રહીને ત્યાગી સાધુઓ કરી દેતા હોય, આટલો સામર્થ્યવાળો પુરુષ, એને પ્રોબ્લેમ કેમ થયો? કારણ કે બધા એની વાતો કરે કે અલૈયા બાપુ એટલે ગ્રહસ્થ આશ્રમમાં રહે અને તોય સ્ત્રીનો સંકલ્પ ના થાય, નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખે છે. અલૈયા બાપુ એટલે 18 ને તો એમને ઉપદેશ આપીને સાધુ કરી દીધા આવા છે. અલૈયા ખાચર કેવા ભગત! ઓહો, તમારા દર્શન થયા ને અલૈયા બાપુ, અમે પાવન થઈ ગયા. આવા બધા શબ્દો બહુ સાંભળ્યા હોય. પછી એ બધા શબ્દોને પોતાને વિશે માની લે, કારણ કે ભૂલાઈ જાય. ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરેના, મોટાના આ પહેલા ગુણ તે છે તેનાથી આપનું શોભે છે, માટે અહમ ન ધરવું અંગે અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળુ છે રાજી કરતા રહેવું હંમેશ હાજી હાજી. આ બધું ભૂલાઈ જાય. કોણ ભૂલાડે પાછું? એ આજુબાજુના સંતો ભક્તો દ્વારા આપણા સદગુણોનું ગાન જ આપણને ભૂલાડી દે. માટે જ્યારે વખાણ થાય, જ્યારે કોઈ આપણને બહુ માને, જ્યારે કોઈ આપણા પ્રત્યે બહુ આદર ભાવ રાખે, ત્યારે બહુ સાવધાન રહેવું કે આ અમૃત છે, પણ જો હું વિવેકથી એને ગ્રહણ નહીં કરું તો ઝેર થઈ જશે અને મને જ આગળ જતાં નુકસાન કરશે. આવું વિચારી રાખો. શ્રીહરિ આવું બહુ વિચારતા. આત્મસત્તારૂપ માન અને મોહ મહાન દોષ છે, પણ જે જેટલો આત્મસત્તારૂપે વર્તશે તેટલો સદા નિર્દોષ થશે. માટે ભગવાન સિવાય અન્ય બધી ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. દાસપણું ક્યારે જાય છે? કે ભગવાન સિવાયની બીજી ઈચ્છા થાય એટલે દાસપણું જાય. ભગવાન સિવાયની બીજી ઈચ્છા થઈને એટલે દાસપણું જાય. જો ભગવાન જ પ્રધાન રહે તો ક્યારેય દાસપણું જાય નહીં. પણ ભગવાન સિવાય બીજું કંઈક જોવે, લગભગ જીવને એવી ટેવ છે કે ભગવાનથી અને ભગવાનનું બધું એને જોવે. દાસના લક્ષણ મહારાજે 14મામાં કીધા મહારાજ કે હરિનો દાસ કોને કહેવાય. બહુ સરસ 3 લક્ષણો કીધા છે મહારાજે. મહારાજ કે જે પોતાના જે સ્વામી હોય, સૌથી પહેલું તો દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે. દાસ થવું એટલે ખાલી 2 હાથ જોડી દેવા, વાસણ ઉટકી નાખવા, કચરો વાળી નાખવો, એ તો 100% દાસપણાના ભાવમાં બધું આવે. પરંતુ શ્રીજી મહારાજ દાસ કોને કહે છે સાંભળો. મહારાજ કે જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી, કશું જ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? કોના દર્શને કરીને? દાસના કલ્યાણે કરીને બીજા જીવના કલ્યાણ થાય. એ દાસપદ કાંઈ હેલું થોડું હશે? એ દાસપદ કાંઈ એટલું બધું સહજ થોડું હશે કે મળી જાય? હા, એ દાસપદ માટેની ક્રિયા ચોક્કસ સહજ છે, પણ એ દાસપદની જે સમજણ છે એ સહજ નથી, તરત આવી જાય એવી નથી, ઘણા દિવસો પછી આવે એવી છે. ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે કે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે.
પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ એને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં એવો હોય તે હરિનો દાસ કહેવાય. હવે કદાચ એમ થાય કે તો બધાય હરિના દાસ તો કહેવાઈએ છે, આવા હોઈએ નહીં તો એ હરિના દાસ કહેવાય છે. તો મહારાજે કીધું જે હરિનો દાસ હોય અને જો દેહરૂપે વર્તે તો પ્રાકૃત ભક્ત કહેવાય, પ્રાકૃત ભક્ત કહેવાય. આપણને જે દાસ પદવી બહુ સહેલી લાગે છે ને, ઘણી વખત આપણે દાસ એટલે શું, તો કે બસ આપણે થોડી સેવા કરી લઈએ ને થોડું કાંઈક કામ, પાછળ બેસી જઈએ સભાની અંદર, ધૂળમાં બેસી જઈએ, ધૂળમાં દંડવટ કરી લઈએ, એટલે આપણે દાસ થઈ ગયા. આવી આપણી માન્યતા હોય છે કે કોઈ નાની સેવા હોય ને આપણે કરવા પહોંચી ગયા એટલે આપણે દાસ થઈ ગયા. હા, એ દાસપણાનો ચોક્કસ લક્ષણ છે, પણ દાસપણું કેટલી ઊંચી વાત છે. મહારાજ મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત, જેને દાસ ભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પોતાના જે ઈષ્ટદેવ તેનું દર્શન ગમે, તેની જ વાર્તા સાંભળવી ગમે, પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે, એની પાસે રહેવું જ ગમે, એવો પ્રીતિવાન હોય ને પોતાના ઈષ્ટદેવની સેવા સારું, રાજીપા સારું, રાત દિવસ એમ ઈચ્છ્યા કરે કે મને મારા ઈષ્ટદેવ કાંઈ આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું, પછી પોતાના ઈષ્ટદેવ એ આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થકો રહે, પણ કોઈ રીતે અંતકરણમાં ખેદ પામે નહીં અને આજ્ઞાને વિશે પરમ આનંદ માને, આ દાસત્વ ભક્તિની ઉત્તમ દશા છે. અને એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી છે. દાસ પદ કેટલું અઘરું છે, દાસત્વ ભક્તિવાળા આજ બેના જ નામ કીધા, ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી. હવે આપણે જ્યારે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને જોઈએ ત્યારે આપણને તો એવું લાગે એ તો સ્વામી પદવાળા છે, એ તો કેટલા મોટા, એની આગળ તો હજારો દાસ થઈને વર્તતા હોય. ગુણાતીતાનંદ સ્વામી કે મોટા સાધુ ઉપર આપણને હેત છે એના કરતાં મોટા સાધુને આપણી ઉપર હેત વધારે છે, આપણે એના દાસ થઈએ એના કરતાં એ આપણા દાસ વધારે થઈને વર્તે છે, કારણ કે એ આપણી ઈચ્છા પ્રમાણે આપણને મોક્ષના માર્ગે આપણને જેવી ઈચ્છા હોય એવો આનંદ આપીને મોક્ષના માર્ગે ચલાવે છે. તો દાસ કોણ થયું, દાસ તો ભગવાનના મોટા સાધુ થતા હોય, મોટા જે બહુ મોટા હોય ને બહુ મોટા એ જ સાચા દાસ હોય. આપણે બધાય જે દાસ દેખાઈએ છે ને ઉપરથી દાસ, આપણે તો અંદર ઘણું બધું બીજું ભરેલું ઝેર હોય, જ્યારે જે વાસ્તવિક મોટા છે, જે વાસ્તવિક મહાન છે, દાસ જે થાય છે એ જ મહાન છે, દાસ થાય છે એ જ મુક્ત છે, દાસ છે એ જ સમર્પિત છે, દાસ છે એ જ મૂર્તિમય છે. દાસ પદ બહુ મોટું પદ છે, સામાન્ય પદ નથી, માટે એને મેળવવા માટે રાત દિવસ પ્રયત્ન કરવો જોઈએ. આત્મસત્તા રૂપે વર્તવું એ સમગ્ર ગુણોમાં શ્રેષ્ઠ ગુણ છે, ભગવાનના દાસ થઈને રહેવું એ ગુણ તો તે સૌથી અધિક છે, તે સિવાય બધા જ ગુણો ન્યૂન છે, માટે ભગવાન સિવાય બધું જ વિઘ્નરૂપ છે એમ માનવું, આવું મહારાજ વિચારતા હતા. અનંત ગ્રંથોને વારંવાર વિચાર્યા તેના સિદ્ધાંતોમાંથી સારરૂપ સિદ્ધાંત એ જ ગ્રહણ કર્યો છે કે સર્વ તત્વોનું તત્વ એક શ્રી હરિ જ છે, એવો અમે સદગ્રંથોના વિચારોના પરિણામ રૂપે દ્રઢ વિવેક કર્યો. પછી ભગવાન વિના સર્વેને અસાર જાણીને નિર્માણીપણારૂપ મોટા ગુણને ગ્રહણ કર્યો. મહારાજ કે અમે બધાય શાસ્ત્રમાંથી નિચોડ કાઢ્યો કે ભગવાન સિવાયનું બધું અસાર છે, અને પછી બધું વિચારીને અમે નિર્માણીપણાના મોટા ગુણને ગ્રહણ કર્યો. સત્વ, રજ અને ત્રમ આ ત્રણ ગુણ છે, પરંતુ દાસત્વમાં આ ત્રણ ગુણનો લેસ પણ ભાગ નથી, અથવા અર્થાત નિર્માણીતા ત્રિગુણાતીત છે. નિર્માણીપણું એ તો ત્રણ ગુણથી પણ પર છે, આવું મહારાજ માને છે. સત્વ, રજ અને તમ ત્રણેવ માયાના ગુણો છે, ત્રણેવ બંધનકારી છે, પરંતુ નિર્માણીપણું છે એ ગુણ એવો છે કે એની અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેવનો લેસ પણ નથી. એક જોતા વિચારો ને તો નિર્માણીપણું એ સત્વગુણનું કાર્ય છે, નિર્માણીપણું રહે એ સત્વગુણનું કાર્ય છે, પરંતુ અહીં જે નિર્માણીપણું કહે છે ને એ ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના લેવલથી કહે છે, આપણું નિર્માણીપણું નહીં. આપણું નિર્માણીપણું તો આપણા સ્વભાવ પ્રમાણે હાલે ત્યાં સુધી રહે, પણ જો આપણા સ્વભાવ પર થોડોક ડંખ લાગ્યો હોય
તો આપણું નિર્માનીપણું ઉડી જાય એવું થાય. આપણી સમજણ છે ત્યાં સુધી જ કામ લાગે છે, જ્યાં સુધી આપણા સ્વભાવને અનુરૂપ ચાલવા દેવામાં આવે. પરંતુ આપણા સ્વભાવથી વિરુદ્ધ જો કંઈક વર્તાવવામાં આવે તો તરત આપણું નિર્માનીપણું ઉડી જાય. ના રે, ગુના તે શ્રી હરિ કહાવે, ત્રિગુણાત્મક તાકુ ન પાવે, નિર્માણ ગુણ ગુણ સે હે પારા, નિર્માણ ગુણ ગુણ સે હે પારા, એહી હે આત્મ તત્વ બિચારા, એહી હે આત્મ તત્વ બિચારા, ગુણાતીત શ્રી હરિ કહાવે. પરમેશ્વર ગુણાતીત છે, જેનામાં રજ તમ આદિ ત્રણ ગુણ હોય તે ભગવાનને પામી શકતો નથી. નિર્માની પણારૂપ ગુણ માયાના ત્રણ ગુણોથી પર છે. આવી સમજણ કેળવવી તેને જ વાસ્તવમાં આત્મતત્વનો વિચાર કર્યો કહેવાય. કેટલું સહેલું કર્યું મહારાજે કે નિર્માનીપણાનો ગુણ ગ્રહણ કરો એટલે તમે આત્મસત્તારૂપ થઈ ગયા. કારણ શું છે? નિર્માનીપણામાં સહન બહુ કરવું પડે. આપણે નિર્માની રહેવું હોય ને એ કાંઈ સહેલી વાત નથી. એમાં આત્માનો વિચાર હોય તો જ નિર્માની રહેવાય, તો જ રહેવાય. કોઈ આપણને કંઈ કહી જાય, તાકાતવાળા હોઈએ શક્તિવાળા હોઈએ ને તોય કોઈ કહી જાય અને સહન કરી લે, એ આત્મસત્તારૂપ થઈ ગયો. એને થવા માટે, કારણ કે આખી દુનિયા હુંકાર પાછળ ચાલે છે. આખી દુનિયા હું, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, એવું છે ને અંગ્રેજીમાં. આઈ તમે ગમે ત્યાં લખો, આગળ પાછળ વચ્ચે પણ હંમેશા કેપિટલ જ હાલે. શિકાગોના ફોન એક્સચેન્જની કંપની હોય ને એની અંદર રિસર્ચ કરવામાં આવ્યું કે સૌથી વધારે શબ્દ પ્રયોગ વ્યક્તિ કયો કરે છે, તો સૌથી વધારે શબ્દ પ્રયોગ આઈ થાય છે. આઈ, હું. અને દાસપના ને નિર્માનીપણાનો સૌથી વિરોધી હુંકાર છે, સૌથી વિરોધી હુંકાર છે. દરેક વ્યક્તિને એક હૃદયમાં પડેલી ગાંઠ છે, હું જે કરું છું એ બરાબર કરું છું. મને કોઈ પણ, હું જે કરું છું એમાં મને કોઈ સમજાવવા ના આવવો જોઈએ, મને કોઈ સલાહ ના જોઈએ, કાંઈ ના જોઈએ. હું કરું છું એ બરાબર છે, હું બોલું છું એ બરાબર છે, હું બેઠો છું એ બરાબર છે, હું જેમ વિચારું છું એ બરાબર છે. આવો એક રોગ છે, આ રોગ છે. પરંતુ વ્યક્તિ એને પોતાની શોભા માનતો હોય છે. એ કોડ છે પણ વ્યક્તિ એને શોભા માનતો હોય છે. એ કેન્સર છે પરંતુ વ્યક્તિ એને પોતાની બુદ્ધિ ચાતુરી માનતો હોય છે. હુંકાર, હું ટળે હરિ ઢોકળા તે ટળાઈ દાસે રે. ભગવાનને હુંકાર ગમતો નથી. વિહારીલાલજી મહારાજ લખે છે, આજ્ઞા અમારી પ્રિય જાની પાડો, તો સંત સર્વે અભિમાન ટાળો, હું માનથી દૂર સદા ફરું છું, માની જનોથી દિલમાં ડરું છું. ભગવાનને બીક લાગે છે. આય 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 કરીને ફરીએ ને તો ભગવાનને બીક લાગે. ભગવાન કે માની જનોથી દૂર હું ફરું છું. મહારાજ કે સંતો તમે સર્વે અભિમાનને ટાળો, ટાળો. સત્સંગની અંદર દાસ પદવી લેવા માટે આપણે મહેનત કરવાની છે. કાંઈક ઊંધી મહેનત ના થવા લાગે. આમાં કેવું છે, સત્સંગમાં શરૂઆતમાં હોઈએ ને ત્યારે છતી મહેનત હાલતી હોય, પછી જેમ દિવસ જઈને જેમ ટાઈમ જાય ને એમ ઊંધી મહેનત હાલે. કારણ કે દાસપદ જો મેળવેલું હશે ને તો આપણાથી શ્રેષ્ઠને આપણે ઓળખી શકીશું. દાસપદને જો મેળવેલું નહીં હોય, એવું કાંઈ જરૂરી નથી કે આપણે 25 વર્ષથી સત્સંગમાં હોઈએ અને કોક કદાચ આજ 5 વર્ષથી સત્સંગમાં આવ્યો હોય એ આપણાથી આગળ ના હોય, એવું કંઈ જરૂરી નથી. હા, તમે 25 વર્ષ જૂના હો તો તમને સત્સંગની પ્રણાલિકા ના લોકના વ્યવહાર પ્રમાણે આગળ બેહાડવામાં આવે, અને 5 વર્ષથી સત્સંગમાં આવ્યો હોય એને વાહે બેહાડવામાં આવે. તમે કદાચ 5-25 લાખનું વધારે દાન કરતા હો તો મોટા દાનેશ્વરી ગણાવો, મોટા ભગત ગણાવો, એટલે તમને પહેલી સીટ નાખવામાં આવે. પણ મહારાજ કહે એ તો આ લોકના વ્યવહાર છે. ગાયકવાડનો સુબો આવે ને તો એને આગળ બેહાડવો પડે, ગાયકવાડ આવે તેને આગળ બેહાડવો પડે, ને પર્વતભાઈ જેવા હોય ને એ સભામાં વાહે બેહે. પણ એ તો બધો આ લોકનો વ્યવહાર છે, ભગવાનના ચોપડે કાંઈ એવો હિસાબ નથી. આ લોકના હિસાબ પ્રમાણેનો ભગવાનના ચોપડે હિસાબ જ નથી. આ કથા કરતો હોઉં
અને કદાચ ભગવાનના ચોપડે મારો નંબર છેલ્લો પણ લખેલો હોય અને કથાને પ્રેમથી સાંભળતો હોય ને લખતો હોય ને વાંચતો હોય ને યાદ રાખતો હોય ને સાધુએ આવું કીધું એનું મનન ચિંતન કરતો હોય એનો નંબર કદાચ ભગવાનના ચોપડે આગળ પણ હોય. આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ કોઈનું મૂલ્યાંકન થઈ શકે એવું જ નથી. ત્યાગી છે, ગ્રહસ્થ છે, વહેલો આવ્યો છે, મોડો આવ્યો છે, સત્સંગમાં આજ પેઠો છે, વર્ષો જૂનો છે, બહુ દાન કરે છે, કાંઈ નથી કરી શકતો, ગરીબ છે, તવંગર છે, કશો જ મેળ નથી. મોક્ષના માર્ગની અંદર એ બધા કેલ્ક્યુલેશન હાવ ખોટા છે. આપણી આંખોથી જે કરેલા કેલ્ક્યુલેશન છે એ તમામ ખોટા છે. એટલે દાસપદ જો ના મેળવેલું હોય તો પ્રોબ્લેમ શું થાય કે 25 વર્ષ જૂના તમે સત્સંગી છો કે હું 25 વર્ષ જૂનો સાધુ છું. આજ કોઈ આપણાથી શ્રેષ્ઠ ભગવાનનો ભક્ત આવ્યો, ભલે આપણે 25 વર્ષ જૂના છે એટલે આપણને આગળ ધરે, બધી જગ્યાએ ધરી દીધા ને આપણે આગળ ધરાઈ ગયા, પણ આપણને ખબર હોવી જોઈએ કે આજ 2 વર્ષથી સત્સંગમાં આવ્યો છે, હું 25 વર્ષથી જે નથી કરી શક્યો એ 2 વર્ષમાં કરતો થઈ ગયો ને આટલા ધર્મ નિયમને આટલી ભક્તિ કરે છે ને આટલી નિષ્ઠાવાળો થઈ ગયો તો પૂર્વનો પૂર્વજન્મએ મારા કરતાં વધારે કરીને આવેલો છે, એ મારા કરતાં મહારાજની નજીક વધારે છે, નહીં તો 2 વર્ષમાં આનો સત્સંગ આવો કેમ થયો? હું 25 વર્ષથી તૂટી ગયો તોય હજુ મને જેમ સાધુ કેમ નથી કરી શકતો, અને આને 1 જ વર્ષની અંદર સાધુ માટે માથું આપી દઉં આવો તૈયાર થઈ ગયો, સત્સંગ માટે માથું આપી દઉં આવા તૈયાર થઈ ગયા ભગત, એટલે ચોક્કસ મને સત્સંગમાં બધા મોટેરો મોટેરો કરે છે, એટલે હું ભલે મોટેરો મોટેરો ગણાતો હોઉં પણ મારા માટે આદર્શ તો આ છે. આ જો દાસપદ હોય ને તો શ્રેષ્ઠ આવો વ્યક્તિ ઓળખાય, નહીં તો શ્રેષ્ઠ મુક્ત પુરુષ હોય. જો દાસપદ ના હોય તો આપણી આજુબાજુમાં જ મહારાજે બધું આપણા આત્યંતિક કલ્યાણ માટેના સંતો ભક્તો બધા ગોઠવી જ રાખ્યા હોય, આપણું આત્યંતિક કલ્યાણ થઈને એવા ગોઠવી રાખ્યા હોય આજુબાજુમાં, પણ આપણું દાસપદ ના હોય અને આપણે એકલા અહમના ઠૂઠામાં ફરતા હોઈએ તો આપણને પછી કોઈ દેખાય નહીં. આપણી આજુબાજુમાં આપણને એના પ્રત્યે તુચ્છ બુદ્ધિ હોય. આજ 2 વર્ષથી કોઈ ભગત આવ્યો હોય, હવે તમે 25-30 વર્ષ જૂના હો તો તમને એમાં કાંઈ બહુ ભાવ ના હોય કે હવે ઠીક આવે એ તો કેટલું સમજીએ કે જો હમણાં આવેલા છે, તો કદાચ એને મહારાજે તમને સારા સદગુણો આપવા માટે નિર્મેલો હોય તો પણ તમે એની પાસેથી મહારાજને રાજી કરો એવા સદગુણો નહીં મેળવી શકો. માટે હંમેશા દાસ ભાવને દ્રઢ કરો. ગોપાળાનંદ સ્વામી એ તો દરિયા જેવા. ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કે કૃપાનંદ સ્વામી એને મહારાજની મૂર્તિ ભૂલાય ને તો તાળું ફાટી જાય, સ્વપ્નનો તો કોઈ દી ઉપવાસ જ આવે નહીં એવા કૃપાનંદ સ્વામી. કૃપાનંદ સ્વામીનું હેત જ્યારે મહારાજમાં સચ્ચિદાનંદ સ્વામીએ જોયું ને ત્યારે જે સચ્ચિદાનંદ સ્વામીને રોમે રોમે લોહીના ટસીએ આવે એ સચ્ચિદાનંદ સ્વામી એમ બોલ્યા કે જેવું કૃપાનંદ સ્વામીને હેત છે એવું અમારે નહીં, આવું બોલ્યા સચ્ચિદાનંદ સ્વામી. જેને રૂવાળે રૂવાળે લોહીના ટસીયા આવે એ સચ્ચિદાનંદ સ્વામી એવું બોલે છે કે જેવું કૃપાનંદ સ્વામીના મહારાજમાં હેત છે એવું અમારે મહારાજમાં નહીં. એવા કૃપાનંદ સ્વામી તો ગંગા નદીના પ્રવાહ જેવા, આવું ગુણાદિતાનંદ સ્વામી કહે છે. અને સ્વામી પોતાની વાતમાં કહે એવા કૃપાનંદ સ્વામી તો ગંગા નદીના પ્રવાહ જેવા અને ગોપાળાનંદ સ્વામી તો દરિયા જેવા. જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાળાનંદ સ્વામી હતા એવા તો કોઈ ઓળખ્યા જ નહીં, આવું કીધું. એ ગોપાળાનંદ સ્વામી દરિયા જેવા કીધા. એ ગોપાળાનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામી એક દિવસ બેઠા હતા, બહુ સ્વામીની કક્ષામાં તો નાના સાધુ કહેવાય. એ ગોપાળાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામીને એમ કહે છે, સ્વામી મને તમારા જેવી સાધુતા આપો ને, કે તમારો ગરીબ સ્વભાવ મને બહુ ગમે છે. આ દાસત્વ, મોટાના દાસત્વ બહુ જુદી પ્રકારના હોય છે. કદાચ વાણીમાં ન પણ દેખાય, વર્તનમાં ન પણ દેખાય, પણ બહુ મોટું એનું દાસત્વ હોય. દાદા ગુરુજીનું જીવન ચરિત્ર આપણે સાંભળ્યું જ છે ને, કેટલા મહંત હોવા છતાંય રસોડાની અંદર જઈને સેવામાં લાગી ગયા હોય, ગાયોનું વાસીદું કરવામાં લાગી ગયા હોય. આજે પૂજ્યપાદ ગુરુજી તમે ભેગા રહો ત્યારે તમને ખ્યાલ આવે ને જો ત્યારે ખબર પડે કે અનેકા અનેક વખત કંડારી ગુરુકુલમાં જૂનો સંત નિવાસ છે ત્યાં અનેકા અનેક વખત અડધી રાત્રે ગુરુજી અડધી રાત્રે જ સાધુની મૂતરડી સાફ કરવા માટે જાય.
દિવસે જાય તો કોક હાવરનો પકડી લે, કોક એસિડનો બોટલો એ હાથમાંથી લઈ લે, ગુરુજી રાત્રે જ સેવા કરવા જાય અને આખી મૂતરડી ચોખ્ખી કરી દે. સંતો જ્યાં પેશાબ કરે એ મૂતરડીની અંદર બિલકુલ ગંધ ના આવવા દે, ફિનાઇલની ગોળીઓ મૂકી દે, સાફ કરી દે અને ચોખ્ખી રાખે, અડધી રાત્રે સાફ કરવા જાય. મોટાના દાસત્વપણાના ભાવ બહુ જુદી રીતના હોય છે, જેને કદાચ બહુ સૂક્ષ્મ, કારણ કે એ સુખ એની પાસે જે દાસત્વ છે ને એ સૂક્ષ્મ દ્રષ્ટિનું છે, કારણ ભાવનું દાસત્વ છે. આપણી પાસે જે દાસત્વ દેખાય છે ને સ્થૂળ ભાવનું દાસત્વ છે. જ્યારે આપણા સ્વભાવ ઉપર પ્રહાર થાય ને તો દાસત્વ બધું ઉડી જાય આપણું, આપણને ખબર જ ના રહે કે હું દાસ છું, આપણને ખ્યાલ ના રહે, બધા સ્વભાવ ઝળકવા લાગે એ ઘારે, કે આ બધાએ દુર્વાસાદિક બધાએ પ્રવેશ કરી દીધો છે કારે આમાં, એમ થાય એમ થાય. અને મોટાના દાસત્વ છે ને કારણ ભાવવાળા હોય, એવું તો વિચારે ને કોઈ કે દાસભાવ કંઈ એટલો હેલો તો નહીં જ હોય ને. જે દાસભાવની ડિગ્રી મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને મળતી હોય એ દાસભાવ એ આપણે કેળવવાનો છે. એ કેવી રીતે મળે? એવી રીતે મળે કે ભગવાન છે એ ભગવાનનું જ આપેલું બધું છે, મારી અંદર જે કાંઈ સારું દેખાય છે મહારાજને મોટાનું છે. બીજું, ભગવાનના સંતો ભક્તો જે કાંઈ છે મહારાજના છે, હું મહારાજનો દાસ છું તો મારે એના ઉપયોગમાં આવવા માટે છું, એને ઉપયોગમાં લેવા માટે નથી. હું આ સત્સંગમાં સમાવા માટે છું, ઉપસવા માટે નથી, આ સત્સંગ માટે ઘસાવા માટે છું. સત્સંગને મારા માટે મારે ઘસવાનો નથી, સંતો ભક્તોની સેવા માટે હું છું, એ બધાય મારી સેવામાં નથી. આનું જો અનુસંધાન રહે તો દાસભાવ દ્રઢ રહે, નહીં તો ના રે. હું બીજાને માન આપવા માટે છું, બીજા પાસેથી માન લેવા માટે નથી. હું બીજાને કીર્તિ અને યશ આપવા માટે મારું સર્જન છે, બીજાના યશ ને કીર્તિ ખેંચીને લઈ લેવા માટે નથી. આપણું દાસત્વ તો હાવ છીછરું, હાવ છીછરું. ચાર જણાએ ભેગા થઈને કોઈ કાર્ય કર્યું હોય અને વાતો વાતોની અંદર કોઈ એવી વાત કરે કે આ કાર્ય બહુ સારું થયું, બહુ સરસ તમે ત્રણ જણે કર્યું, હા, તો તરત આપણે ઊંચા થઈએ, હું હતો ભાઈ, હવે તું રહી ગયો એમાં પણ શું બગડી ગયું, પણ હું હતો, હા તું હતો ભાઈ, શું એનું, એની હું વેલ્યુ તરત જ તરત કહીએ. બોલો, કદાચ આપણે માનના કારણે અથવા આપણે કદાચ સભાની અંદર સાધુએ કીધું, ચાર હરિભગતે કોઈ સેવા કરી હોય, સંતોને કંઈ ના ખ્યાલ હોય, સંતોએ ત્રણનું કીધું, તો ઓલો એક સભામાં કદાચ જાહેરમાં આવીને સાધુ ના કહી શકે, પણ આજુબાજુવાળાને કે એ વાત થાય છે ને એમાં હું હતો, હા હું હતો, હા આપણું ખરું થોડું, એમાં આપણું તો આવું છીછરું દાસપણું છે. આપણા દાસપણાના ક્યાંય વખાણ થાય એવા નથી. આપણું દાસપણું વખાણ માટે જ હોય છે ઘણી વખત. આપણું દાસપણું આ લોકની અંદર આ સત્સંગમાં આપણે બહુ રૂડા રૂપાળા દેખાઈએ એટલે હોય છે. ના, એક શ્રીજી મહારાજને ગમે એવા થવું છે તો એને હંમેશને માટે હમાઈ જવું. જે સમાય છે ને એ દાસપણું સાચું જ, ખબર પણ ના પડે કે આ કોને કર્યું. ઉકા ખાચર શ્રીજી મહારાજની જીભે ક્યારે આવ્યા? ઉકા ખાચર ક્યારે આવ્યા? ઉકા ખાચર કોઈને કહેવા નહોતા ગયા, કૂતરું બગાડી ગયું ને આપણે સાફ કર્યું, કહેવા નહોતા ગયા. આપણે શું છે, સાફ કરી તો દઈએ, કૂતરું બગાડી ગયું સાફ ચોક્કસ કરીએ, પણ આપણે જણાવ્યા વિના રહી ના શકીએ, એ દાસપણામાં ખામી છે. આપણે કરીએ સત્સંગની સેવા, પણ આપણે એને બતાવ્યા વિના રહી ના શકીએ, આપણે એનું નિરૂપણ કર્યા વિના રહી ના શકીએ. શા માટે નથી રહી શકતા? કારણ કે અંદર ઊંડો એક એવો ભાવ પડ્યો છે કે મારા નિર્માનીપણાને, મારા દાસત્વને, મારી ભક્તિને, મારી દ્રષ્ટિને બીજો કોઈ જાણે. આ ઇઝ ઓલવેઝ કેપિટલ. બીજો જાણે એ હુંકાર નથી ગયો, અને હુંકાર નથી ગયો આમાં આમના લક્ષણ આવ્યું પ્રથમના ચૌદમામાં. દેહને પોતાનું સ્વરૂપ માને નહીં, આત્મારૂપ માને, ભગવાન કે એવું તત્કાળ કરે. સુંદરજી સુથારનું દ્રષ્ટાંત મોજૂદ છે ને. સુંદરજી સુથાર શ્રીજી મહારાજની આજ્ઞાએ જ્યારે એ પોતે ભુજના રાજાના અંગત કારભારી હતા, ભુજના રાજાના અંગત કારભારી અને રાજાના રાજકુંવરનું ખાંડું લઈને પરણાવવા જતા હતા. પહેલાં રાજકુંવર નહીં પણ રાજાનું, રાજકોટનું ખાંડું એટલે તલવાર, તલવાર લઈને પરણાવવા જાય, જાન લઈને. બંધિયા ગામ વચ્ચે આવ્યું ને શ્રીજી મહારાજ બંધિયા ગામમાં હતા અને દર્શન કરવા ગયા અને સુંદરજી સુથારે જઈને દંડવટ કર્યા. મહારાજ કે, સુંદરજી કોણ તમે? મહારાજ તમારો દાસ. દાસનું શું લક્ષણ? સ્વામી કે એમ કરવાનું, સ્વામી કે એમ કરવાનું,
ખરેખર તમે દાસ? હા મહારાજ, તમારો દાસ. સ્વામી કે એમ કરવાનું? સારું તો આમું છો ને, બધા થોભા કાઢો, માથું મૂંડાવો, ભગવા કપડાં પહેરો અને ઉઘાડા પગે કાશીની યાત્રા કરવા જાઓ. તરત જ મૂછો મૂંડાવી, વાળ ઉતારાવ્યા, ભગવા કપડાં પહેર્યા અને દેહથી પોતાનું સ્વરૂપ જુદું જાણ્યું કે ન જાણ્યું? જાણ્યા વિના કંઈ મૂછો મૂંડાવાય, તરત તરત વાળ ઉતારાય, તરત ભગવું કપડું પહેરાય, દેહથી પોતાનું સ્વરૂપ નોખું માન્યું. પ્રથમના 14માં પ્રમાણે સ્વામીની જેમ ઈચ્છા હોય એમ જ કરે, એમ જ કર્યું. મહારાજ કે જાઓ મુક્તાનંદ સ્વામીના દર્શન કરીને પછી જાઓ કાશીની યાત્રાએ. મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા ગયા. મુક્તાનંદ સ્વામીએ તરત નિશાસો નાખ્યો, અલા તું કોણ સુંદરજી? મહારાજે મને કીધું એટલે સ્વામી આમ કર્યું, હું તો કાશીની યાત્રાએ જવાનો છું, હવે તમારા દર્શને આવ્યો. મુક્તાનંદ સ્વામી ગયા મહારાજને કે મહારાજ આ શું કર્યું? મહારાજ કે અમે બરાબર ના કર્યું સ્વામી? મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે કર્યું હોય તો બરાબર કર્યું હોય, પણ અત્યાર સુધી કાઠિયાવાડ ને ગુજરાતની અંદર તો માર ખાતા હતા, પણ એક ભૂજ એવું હતું શાંતિવાળું, કારણ કે એને રાજાના અંગત કારભારી હતા, આવી એને તમે મૂંડી નાખ્યા, એટલે હવે ભૂજમાં અમારે માર ખાવાનો, ન્યાય શાંતિ નહીં, તમારી જે ઈચ્છા. મહારાજ કે અમે ખોટું કરી દીધું હોય સ્વામી તો પછી અમે પાછું કંઈ ફેરવીએ? મુક્તાનંદ સ્વામી કે મહારાજ આમ ખોટું તો તમે કરો એ કેમ કહેવાય, પણ ના કર્યું હોત તો સારું. મહારાજ કે એમાં હું? સુંદરજીન મહારાજ કે કોણ છો તમે? મહારાજ દાસ. દાસના હું લક્ષણ? સ્વામી કે એમ કરવાનું, હાલો પહેરી લો ચોઈનો જે હતો એ. આ કપડાં પહેરી લીધા ભગવા ઉતારીને, પણ વાળને મૂછો ક્યાંથી લાવી? એ કંઈ વીક નહોતી મળતી એ જેમ આમ કે લટકાઈ દઈએ એમ. હવે ત્યાં તો જાન બેઠી છે ગામના પાદરમાં, એ તો લોકો તો કહે ને કે આ લગ્નના કાર્યમાં કાંઈ મુંડન હોય, મરણમાં મુંડન હોય, લગ્નમાં મુંડન હોય. સુંદરજી સુથાર ત્યાંથી હાલતા થતા થતા મહારાજને કે મહારાજ મારી પરીક્ષા લીધી, પણ બીજા કોઈની લેતા નહીં, આવું બીજાથી થાય નહીં, સમજ્યા ને? આટલું થઈ ગયું, લો દાસ થયા પછી આટલું થયું. અને એટલે જ મહારાજને પછી ભાદરાથી મહારાજ નીકળ્યા ને પાછા સુંદરજીને ત્યાં કચ્છભુજમાં જાય છે ત્યારે 1864ની સાલમાં પત્ર લખવો પડ્યો ને 18 ગામેતીઓને બોલાવ્યા મહારાજે કે જે કામ કરતા હો પડતું મૂકીને આવો. પણ મારો કહેવાનો અર્થ એ છે કે દાસત્વ એ કાંઈ ખાવાના ખેલ નથી. ધૂળમાં બેસી જવાથી દાસત્વ સિદ્ધ નથી થઈ જતું. હા, દાસત્વને સિદ્ધ કરવા માટે બહુ વિચાર જોઈએ, બહુ સમજણનું પદ છે. દાસપદ એટલે સમજણનું પદ, દાસપદ એટલે સહન શક્તિનું પદ, દાસપદ એટલે મુક્ત પદવીનું પદ, દાસપદ એટલે અનાદિ મુક્તપણું, દાસપદ એટલે મૂર્તિમાં રસબસપણું, દાસપદ એટલે શ્રીજી મહારાજનું વશીકરણ પદ, વશ થઈ જાય મહારાજને, એટલું બધું એ પદમાં તાકાત છે. આ મધ્યના 62માં મહારાજ કે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી એવા બે છે, એ જ વચનાઉતના અંતમાં મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી આ વાતો તો એટલે કરી છે કે રખે તમારી ઉંમર થઈ છે ને કંઈ કસર ના રહી જાય ને સ્વામી, એટલે કરીશ. હવે જે મુક્તાનંદ સ્વામી માટે મહારાજ એમ કે ગાઢ સંકલ્પ થાય તો મુક્તાનંદ સ્વામીને યાદ કરવા તો ગાઢ સંકલ્પ ટળી જાય, એ મુક્તાનંદ સ્વામી માટે મહારાજ ભરી સભામાં એમ કહે છે. હજુ હમણાં જ જજમેન્ટ આપ્યું કે દાસત્વ ભક્તિવાળા આ છે, અને તરત કહે છે કદાચ કાંઈ ખામી ના રહી જાય ને સ્વામી એટલે. અને મુક્તાનંદ સ્વામી સભામાં કે હા મહારાજ, હું પણ જાણું છું કે મારા માટે જ વાત કરીશ. આ કારણ ભાવનું દાસત્વ કહેવાય. આપણો પ્રોબ્લેમ ક્યાં છે? આપણે દાસ તો થઈ ગયા હોઈએ, નિર્માની તો થઈ ગયા હોઈએ, પરંતુ આપણને નિર્માની અને દાસ દાસ તરીકે ઘણું બધું કોઈ ભાવનાઓ વ્યક્ત કરી હોય ને સંતો ભક્તોએ, પછી જો આપણને કાંઈક એવું કહેવામાં આવે કે આમ તમારી અંદર થોડી આટલી ખામી છે, ત્યાર પછી આપણને તરત દુઃખ થઈ જાય છે આપણા દાસત્વની ખામી છે. માટે દાસ સાચા થાવું, ભગવાનને ગમે એવા થાવું, એવા થાવું. હરી હિત જો હોવત નિરમાના, તાકો બડત સદા અતિમાના, ઓર નિર્માણ સે શુભ ગતિ હોવે, ઓર નિર્માણ સે શુભ ગતિ હોવે, આવાગમન દુઃખ ન હોવે, આવાગમન દુઃખ ન હોવે. હરિહિત જો હોવત નિર્માના, ભગવાનની આગળ જે નિર્માની થઈને રહે છે એનું સર્વત્ર માન વધે છે. લો, જે માન મૂકે
એનું માન વધે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, માન મૂકે માન વધે, માન રાખે ઘટી જાય માન, એમ સમજીને સંત સાના માન મૂકવા છે અતિ તાન. માનને જે મૂકે છે એનું માન વધે છે, ઘટતું નથી. એને ભગવાન જ એનું માન વધારે છે. ભગવાન આગળ જે નિર્માણી થઈને રહે છે એનું સર્વત્ર માન વધે છે, અર્થાત એને વિશેષ માન મળે છે. તે નિર્માણીપણાથી તેની શુભ ગતિ થાય છે અને જન્મ મરણનું દુઃખ નષ્ટ થઈ જાય છે. નિર્માણીપણે પડી રહીએ ને જેમ કો એમ, એક જ ડિગ્રી જેમ કો એમ, બસ આટલી ડિગ્રી મળી ગઈ હોય અને નિર્માણીપણે પડ્યો રહે તેનું આત્યંતિક કલ્યાણ સહજમાં થઈ જાય એવું મહારાજનો વિચાર છે. અનંત સદગ્રંથોનું પરમ રહસ્ય એ જ છે કે શ્રીહરિના ચરણોમાં સ્નેહ કરવો. તે ચરણોમાં જો હેત ન થયું તો શું થયું? ચિંતામણીના સમાન મનુષ્યના શરીરને ખોઈ નાખ્યું. ભગવાનના સ્વરૂપમાં જો હેત ના થયું તો આ ચિંતામણી જેવું મનુષ્ય શરીર છે એને ખોઈ નાખ્યું. અનંત ગ્રંથ પરમ રહસ્ય એહા, હરિપદ મે જો કરના નેહા, સોન બયો તો બયો કહાં હોઈ, સોન બયો તો બયો કહાં હોઈ, ચિંતામણી તન દિને ખોઈ, ચિંતામણી તન દિને ખોઈ, અનંત જન મોક્ષ કે કાજા, દાસ ગુણ ગ્રહે મહારાજા, દાસ કે દાસ હરિ સમજોઈ, દાસ કે દાસ હરિ સમજોઈ, ઓર જન હો સકત ન કોઈ, ઓર જન હો સકત ન કોઈ. બહુ અગત્યની વાત આવી. શ્રી હરિ રાજાદી રાજ હોવા છતાં અપાર લોકોનો મોક્ષ કરવા માટે દાસપનાનો ગુણ શ્રીહરિએ સ્વીકાર્યો. શ્રીહરિના તુલ્ય બીજો કોઈ દાસનો દાસ થઈ શકે નહીં. દાસનો દાસ આપણે તો કેટલું પ્રેમથી લખી દઈએ, પત્ર લખતા હોઈએ ને, દાસાણુ દાસ. તમે કોણ છો? દાસાનું દાસ, સત્સંગના સેવક, ફલાના ભગત, ફલાના જય સ્વામી. હવે અહીં લખે છે, શ્રી હરિના જેવો દાસનો દાસ કોઈ થઈ શકે જ નહીં. આપણે કેટલું સહેલાઈથી દાસાનું દાસ પદ લઈ લઈએ છે, ખબર નથી, પીલાયા નથી ને, વટાયા નથી ને, કોઈ આપણું જ્યુસ કરતું નથી ને, એટલે આપણને ખબર નથી કે દાસાનું દાસ થવાય કેમ. હા, જો ખરેખર દાસાનું દાસ, એક એક મુમુક્ષુ કે ગુરુજી જેવા મોટા સાધુને કે, ગુરુજી તમારે મારી જેવી પરીક્ષા લેવી હોય એવી લેજો, મારા શરીરમાં તમે આમ શરીર ચીરીને અંદર મીઠું ભરવું હોય ને તો ભરી દેજો, મીઠું ભરવું હોય ને આમ ચીરીને આમ મીઠું ભરી દેશો ને તોય પાછો નહીં પડું, તમારે જેવી લેવી હોય એવી લેજો. ગુરુજી કે મીઠું રહેવા દે ભાઈ, ચીરીને મીઠું રહેવા દે, પણ ક્યારેક તમે કંઈક ઈચ્છ્યું હોય એનાથી કંઈક બીજું કરાવું તો બસ રાજી રહો ને, એટલે મીઠું ભૂર્યા બરાબર જ છે. તમે કંઈક ઈચ્છો અને એવું કંઈક ના કરીએ અને તમે રાજી રહો એટલે મીઠું ભર્યા બરાબર જ છે. દાસાનું દાસ શબ્દની અંદર કેવું, અક્ષરોથી કાગળમાં લખી દેવું બહુ સહેલું છે, પણ શ્રીહરિ જેવી દાસ પદવી બહુ અઘરી છે. રામાનંદ સ્વામી ઈષ્ટદેવ માનતા હતા શ્રી કૃષ્ણને. રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામી, અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં મહારાજ કે રામાનંદ સ્વામી નહોતા મળ્યા ત્યાં સુધી અમે 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એટલે શ્રી કૃષ્ણના દાસ રામાનંદ સ્વામી, રામાનંદ સ્વામીના દાસ મુક્તાનંદ સ્વામી, અને મુક્તાનંદ સ્વામીના દાસ સરજુદાસ. હવે આવો દાસનો દાસ કોણ રહી શકે? અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં એવી રીતે રહ્યા. હા, આજે હું કહી દઉં કે હું દાસનો દાસ થઈને રહું છું, આ ભગવાનના ભક્તના દાસ, એનો આ દાસ ને એનો દાસ હું થઉં છું એ વાત આખી જુદી છે. અને જેનો દાસ હું કહેવા માગું છું એ પોતે પ્રમાણ કરે એ વાત જુદી છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું રામાનંદ સ્વામીને પત્રમાં, રાખે છે ગુરુ ભાવ અમમાં,
વૃત્તિ લાગી રહી છે તમમાં. અમારી અંદર ગુરુભાવ રાખે છે ને, વૃત્તિ તમારામાં લાગી રહી છે, આવું પ્રકરણ 41માં મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી પર પત્ર લખે છે ને, એમાં કર્યું છે એવું. કારણ જોતા કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોવા છતાંય મુક્તાનંદ સ્વામી કે વર્ણી સંગ આવ્યો છે, જાઓ ખીચડી બનાવી દો. ખીચડી બનાવવા જતા રે, જાઓ છાન લઈ આવો. છાન લઈ આવે સરજુદાસ, જે સેવા ચીભડા લેવા ગયા, ચીભડા માથે પોટલા ઉપાડીને લાવે, દાસ તરીકે રહેતા. એટલે શ્રીહરિ જેવું દાસપદ તો કોઈને આવડે ને. અરે શ્રીજી મહારાજના કેટલા પ્રસંગો છે, પોતાના ભક્તોના ઉમરેઠના નંદુ ઠાકરના પગ દબાવ્યા છે મહારાજે, ચરણારવિંદની સેવા. ઉમરેઠના નંદુ ઠાકરની સેવા શ્રીજી મહારાજેના પગ ડાબી દીધા છે. ગોધરા કામે ગયા હતા અને ભૂલા પડ્યા જંગલમાં, ત્યારે મહારાજ સિપાઈ રૂપે આવ્યા, આવી મહારાજે એને રાત્રે જમાડ્યા ખરા ને, જમાડ્યા પછી એના પગને માથું ડાબી દીધા. અને પછી હવારમાં કે જાવ આવે અહીંથી, ને આના ચોકી મળે ના સિપાઈ મળે, વરતાલ ભેગા થયા મહારાજને. મહારાજ કે ભગત ભૂલા પડી ગયા હતા. અરે મહારાજ સિપાઈ રૂપે તમે આવ્યા હતા. મહારાજ કે હા અમે આવ્યા હતા. તે મહારાજ ભલે તમે આવ્યા પણ પ્રભુ તમે જ મારા પગે ડાબી દીધા. મહારાજ કે ક્યારેક સ્વામી સેવક બને એમાં હું, દાસના દાસ શ્રીજી મહારાજ થઈ શકતા. અને જે ખરેખર જે મોટાને મહાન છે ને, એ ખરેખર વાસ્તવિક દાસના દાસ હોય છે, વાસ્તવિક દાસના દાસ હોય છે. દાસત્વનો લેશ માત્ર પણ ગુણ આવે તો એને કરીને ભગવાનના ધામને પામે છે. બીજા કોઈમાં એ શ્રી હરિનો હરિએ દાસત્વ ગ્રહણ કર્યું છે, હવે સાંભળો, મહારાજના જેવો દાસત્વનો ગુણ તો આવે એવો જ નથી. એ તો ના પાડી દીધી આધારાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ ના પાડી દીધી. પરંતુ ઓર મે યા કો લેસ હી આવે તે હી કરી હરિ ધામ મે જાવે, હરિ મે ગુણ અનંત અપારા, હરિ મે ગુણ અનંત અપારા, તાકો કો ન પાવત પારા, તાકો કો ન પાવત પારા, ઓર મે યા કો લેસ હી આવે. બીજાની અંદર ભગવાન શ્રીહરિના દાસત્વનો લેસ માત્ર પણ ગુણ જો આવે ને, તો એને કરીને ભગવાનના ધામને પામે છે. શ્રીહરિમાં તો અનંત અને અપાર સદગુણો રહ્યા છે, તેનો કોઈથી પાર પામી શકાય તેમ નથી, એવા અનંત ગુણો છે. પરંતુ આ દાસત્વનો ગુણ જે ભગવાનમાં છે એમાંનો થોડોક જ આવે. આપણે આમ વિચારો કે ભગવાન આપણા દાસ કે આપણે ભગવાનના દાસ? આપણે ભગવાનને જગાડીએ ત્યારે જાગે, આપણે જે જમાડીએ જમી લે, કોઈ દી ફરિયાદ નહીં. વાઘા પહેરાઈએ એવા ભગવાન વાઘા પહેરી લે, કોઈ દી ફરિયાદ નહીં. ઊંધો ધરાવો તો ઊંધુંય પહેરી લે, કોઈ દી ફરિયાદ નહીં. ભગવાનની કોઈ ફરિયાદ જ નહીં. તો દાસ કોણ? આપણે કીએ, આપણે માનસી પૂજા કરવા બેસીએ ને ભગવાનને મૂકીને ક્યાંય ફરવા જતા રહીએ તોય બીજે દી બોલાવે મહારાજ કે હા હું હાજર. દાસ કોણ? સવારની અંદર આપણે જાગીએ ત્યારે જાગતા પહેલાં, આપણા જાગતા પહેલાં, આપણે આંખો ખોલીએ એ પહેલાં આપણી સ્મૃતિની અંદર ફાઇલ લઈને બેસી જાય કે તારું નામ આ છે ને તાર જોબે જવાનું છે ને તું અહીં રહે છે, એ બધી સ્મૃતિ અપાવે છે કોણ? ભગવાન. તો એ તો આપણી સેવા કરે છે, આપણને ઊંઘમાં લઈ જવાનું કામ એ કરે છે, જગાડવાનું કામ એ કરે, જગાડ્યા પછી સ્મૃતિ આપવાનું કામ એ કરે છે. આપણે તો કંઈક મળ્યું હોય મન ભાવતું તો જમ્યા જ કરીએ, જમ્યા જ કરીએ, જમ્યા જ કરીએ, તો હોજરીમાં રહીને જઠરાગ્નિ રૂપે ભગવાન પચાવે છે, અંદર કામ એ કરે, ઘંટી એ ચલાવે. આપણે જીભડીના સ્વાદે ડાબ્યા કરીએ પણ ભગવાનને અંદર ઘંટી ચલાવવી પડે. કેટલું બધું ભગવાનને કરવું. દાસ કોણ? ભગવાન દાસ છે આપણે. આપણે શું ભગવાનના દાસ? ભગવાન દાસ છે. આપણે ક્યાં દાસ જ છીએ? આપણી અંદર દાસત્વનો લેસ પણ નથી, ભગવાન આપણા દાસ છે. કારણ કે ભગવાન સતત આપણી ચિંતામાં, આપણી ચિંતામાં, મારો ભગત ઊંઘે પછી હું ઊંઘું છું, મારો ભગત જાગે પહેલાં હું જાગું છું. દાસ હંમેશા સ્વામીથી વહેલો જાગે, સ્વામીથી મોડો સૂવે, તો ભગવાન આપણા હુતા પછી ઊંઘી જાય અને આપણે જાગીએ એ પહેલાં જાગી જાય. ભગવાનને કેટલી ચિંતા, કેટલી ચિંતા આપણી. સતત આપણી સેવા માર્યા છે, સતત આપણી સેવા માર્યા છે એવા ભગવાન છે. એનું દાસત્વ લેસ જો આપણામાં આવે ને
તો અક્ષરધામ મળી જાય એવું સ્વામી કહે છે. તામે દાસ હી પદ હે જાઈ અનંત પદ મે શ્રેષ્ઠ હે તાઈ પરમે પરમ પદ હે એકા પરમે પરમ પદ હે એકા ઓર ઇન સે ન્યૂન હે છેકા ઓર ઇન સે ન્યૂન હે છેકા તામે દાસ હી પદ હે જાઈ. એ તમામ સદગુણોમાં દાસત્વ રૂપી ગુણ તો બીજા અનંત પદગુણોથી પણ શ્રેષ્ઠ છે. દાસપનું એક જ સર્વે પદોમાં પરમ શ્રેષ્ઠ પદ છે, બીજા સર્વે પદો ભગવાનના દાસત્વના પદથી ઘણા ન્યૂન છે. લો, દાસત્વના પદથી બાકી બધા પદ ન્યૂન છે. હા, કોઠારી થવું, મહંત થવું, કંઈક કારભારું કરવું, આ વક્તા થવું, શ્રોતાની અંદર મુખ્ય શ્રોતા તરીકે બેસી જવું, આ બધાય કરતાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ દાસ પદ છે. આધ્યાત્મ માર્ગની મૂડી જેમાં સચવાયેલી રહે એવી સેફ તિજોરી એટલે દાસનું પદ. એમાં કોઈ દિવસ આધ્યાત્મિક મૂડી લૂંટાતી નથી, બીજે બધે લૂંટાય છે, બીજે બધે લૂંટાય છે, પણ એક દાસ પદની અંદર આધ્યાત્મિક મૂડી હંમેશા સચવાયેલી રહે, સદાય ભેગી કરે, સદાય ભેગું કરે, કોઈ લૂંટી ના શકે. કારણ કે એવો દાસ પદે રહેતો હોય કોણ લૂંટવા જાય ને, બધાને લાગે આની પાસે કાંઈ નથી. એક એક આવે છે, એક મુન્નો કરીને કથા આવશે આગળ હરિચંદ્ર સાગરમાં, એક મુન્નો કરીને છે તે ગઢપુરની અંદર આવ્યો, એની પાસે એટલું ધન હતું કોઈને ખબર ના પડે, ખબર ના પડે. આ કચ્છી ભક્તો હોય ને, હાવ સાદા સિમ્પલ કપડામાં રહેતા હોય અને મગની ખીચડી જમતા હોય, કરોડોપતિ નબજોપતિ હોય, ખબર જ ના પડે. અને ગુજરાતની અંદર છે ને 1500 કમાતો હોય અને 500 ઉધાર લઈને બાઇકને બાઇકમાં પેટ્રોલ ભરાવીને ફરતો હોય તો એ કોકને લાગે કે લાખોપતિ હશે, પછી ખબર પડે કે 5 લાખનું દેવું છે ને 2 લાખ કોકના ઉછીના લીધા છે ને આમ ચાલે છે બધું, આવું થાય. અને કચ્છની અંદર મગની ખીચડી ખાતા હોય અને હાવ સાદા કપડામાં બાપા બેઠા હોય, કરોડો નબજોપતિ હોય. બોલો, એમ દાસત્વ ભાવવાળો છે ને એ આધ્યાત્મિક મૂડીમાં અબજોન કરોડોન મિલિયનર્સ અને ટ્રિલિયનર્સ હોય પણ કોઈને ખબર ના પડે કે આની પાસે આટલી મૂડી છે. કારણ કે એવો મહાન હોય બીજાને જ મહાન જોવે, બીજાને જ મહાન જોવે. દાસપદ ઉપર બેઠેલો છે ને એનું થિંકિંગ પોઝિટિવ હોય, દાસપદ ઉપર બેઠેલો છે ને એનું વિઝન પોઝિટિવ હોય, દાસપદ ઉપર બેઠેલો છે ને એને બીજાને પૂરક થવું, બીજાને અનુરૂપ થવું, બીજાના ઉપયોગમાં આવવું, આવી બધી ભાવનાઓ એમાં બહુ પડી હોય, ઊંડી બહુ પડી હોય, આવી બધી ભાવનાઓ પડી હોય એટલે ભગવાન બહુ રાજી થાય. એ તો ભગવાનના ભાવ છે, બીજા માટે ઘસાવું. દાસપદવાળો કેવો છે, મેં કાંઈ નથી કર્યું, હા એ તો એ હતા ને એટલે થયું, મારથી થાય જ નહીં, એમનાથી થયું, એવું સહજ બોલી શકે. દાસભાવવાળો છે ને એ કોઈક ભગવાનના સંત કે ભક્તના વખાણ થતા હોય ને તો પોતે પણ એની ભેળામ ઉત્સાહથી કરવા લાગે, હા એવા જ છે, તમે જાણો ખરેખર એવા છે. આપણા દાસપદ કેવા છે, મારે દાસપદની અંદર તો ઘણા બધા વિઘ્નો જ છે, ઘણા છે ને દાસપદે સેવા કરતા હોય, સેવા બહુ કરે, પછી વિચાર શું કરે. એક દ્રષ્ટાંત દઉં તમને ખાલી, કે રસોડામાં વાસણ પડ્યા છે, કોઈ દાસ ભાવે કોઈ ભક્ત, સ્ત્રી ભક્ત કે પુરુષ ભક્ત, એ વાસણો ઘસે છે, એક વાર ઘસ્યા, 2 વાર ઘસ્યા, 3 વાર ઘસ્યા, 10 વાર ઘસ્યા, 15 વાર ઘસ્યા, 25 વાર ઘસ્યા, ક્યાં કંઈ આગળ ગંદુ છે. એક ભક્ત એવા છે એ જ્યારે આવે ત્યારે વેક્યુમ કરે, જ્યારે આવે ત્યારે વેક્યુમ કરે, જ્યારે આવે ત્યારે વેક્યુમ કરે, પછી 50 વખત કર્યું, દાસ ભાવે કર્યું, પછી વિચાર શું કરે, છે કોઈને કાંઈ પડી છે, કોઈને કાંઈ પડી છે, જ્યારે આવે ત્યારે મારે કરવાનું, હું જ કરું, બાકી કોઈને કાંઈ નહીં, જોવે પણ કશું નહીં, શું કરવાનું. એવો વિચાર એ દાસપનાની ખામીનો વિચાર છે. વિચાર એવો થવો જોઈએ કે આટલું મોટું મંદિર છે, આટલા બધા હરિભક્તો આવે છે, પરંતુ ઘનશ્યામ મહારાજની મારી ઉપર કેવી કૃપા, કે અહીં વાસણ પડ્યા હોય તો બીજા કોઈને મહારાજ એના હૃદય મારીને પ્રેરણા જ નથી કરતા કે તમે સાફ કરો, અને મહારાજ મને જ પ્રેરણા કરે છે, મારા ઉપર બહુ મહારાજ રાજી છે. હે મહારાજ, આવો ને આવો રાજીપો દેજો, અને આવું આવું જ આ ભક્તોને દ્રષ્ટિ દેજો કે ભક્તોને આ મળે જ નહીં, મને જ સેવા મળે. આ હા, એ દાસ તો ભાવ સાચો, હવે આવું કેટલાને થાય, કરીએ તો ખરા,
આપણે કરીએ, આપણે દાસભાવની બધી ક્રિયા કરીએ છીએ, પણ આપણા બટન એવા ઊંધા હોય છે ને કે ના પૂછો વાત, એટલે આપણને રિઝલ્ટ ના મળે. પછી આપણે કહીએ કે હજુ કેમ મૂર્તિ સિદ્ધ થતી નથી ને હજુ કેમ આમ જોઈએ એવું સુખ આવતું નથી, કારણ કે આપણે ચાલીએ છીએ કંઈક દિશા જુદી છે, સમજણ કંઈક જુદી છે, બહારનું સ્વરૂપ દાસત્વનું છે, અંદર અહમના ઢગલા પડ્યા છે, આવી એને બાળવાય નથી, એને હાચવવા છે, દાસભાવની ક્રિયા કરીને પાછા એ ઢગલાને ભેગા જ કરવા છે. હજુ ઉદ્દેશ જ ખોટો છે, આશય જ ખોટો છે, રુચિ જ ખોટી છે, એનું પરિણામ ખોટું જ આવે, કારણ કે એનું કેલ્ક્યુલેશન તો બહુ સાચું છે ને, એના કેમેરામાંથી તો ક્યાંક છૂટાય એવું નથી. માટે આવા બધા થોડા વિચાર દાસભાવમાં કેળવવા જોઈએ. રામકૃષ્ણ પરમહંસના બે શિષ્યો હતા, બે વચ્ચે ઝઘડો થઈ ગયો. ચેલાઓ હોય, હું પેલો કે હું મોટો, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, અરે હું ભાઈ ગુને કરીને મોટો છું, ઓલો કે હું તારથી પહેલાં આવેલો છું, હું મોટો છું, આવું બધું આલ્યું. રામકૃષ્ણ પરમહંસ પાસે પછી બે જણા ગયા, ચાલો ગુરુ નિર્ણય કરશે કે. તો ગુરુ પાસે જ્ઞાન ગુરુને કે અમે બે, અમારા બેમાં મોટો કોણ? એટલે રામકૃષ્ણ પરમહંસ કે જે બીજાને મોટો માને ને એ મોટો. કેટલું સરસ સૂત્ર દીધું, જે બીજાને મોટો માને એ મોટો. ઓલો હવે તમે નક્કી કરી લો કોણ મોટા, એ ઓલો કે તમે મોટા, ઓલો કે તમે મોટા, ઓલો કે તમે મોટા, ઓલો કે તમે મોટા. રામકૃષ્ણ પરમહંસ કે તમે બે મોટા આવે થઈ ગયા. બીજાને તમે જે માનો છો એ તો ખાલી દર્પણ જ છે, તમારું પ્રતિબિંબ એમાં પડે છે. મહાનની દ્રષ્ટિ હંમેશા મહાન. યુધિષ્ઠિરને ખોળવા મોકલ્યો હસ્તિનાપુરમાં, જાય ખરાબ ગોત્યાય તો કે કોઈ દુર્જન છે જ નહીં દ્રોણ ગુરુને કે. અને દુર્યોધનને કીધું એક સજ્જન ગોત્યાય, ત્યાંથી આખો દીપ ભર્યો, એક સજ્જન મળ્યો નહીં, બોલો એને એક સજ્જન ના મળ્યો, ઓલાને એક દુર્જન ના મળ્યો, કારણ કે એની દ્રષ્ટિ જ એવી હતી. એમ દાસ પદ ઉપર બેઠેલો હોય ને એ બધાના ગુણ જોયા કરે, ગુણ જોયા કરે, બીજાને કેવી રીતે મદદરૂપ થવું, હું બધાના ઉપયોગમાં આવું અને પાછા સ્ટેજ ઉપર બધા આગળ, સ્વામી આગળ, સંતો આગળ, ગુરુજી આગળ એમના નામ આવે એવું કેવી રીતે થાય, એ નજરમાં આવે એવું કેવી રીતે કરું. આ દાસભાવવાળો કરે. આવા તો ઘણા હોય છે, બહુ બહુ ઊંડી સમજણવાળા હોય, આપણને ખબર પણ ના પડતી હોય, આપણી વચ્ચે પણ રહેતા હોય, એ જતા રહે અને પછી ક્યારેક ખબર પડે કે આવું થયું. એવા દાસભાવવાળા હોય છે. આપણા પૂજ્ય યોગી સ્વામી હતા ને, એવા દાસભાવવાળા હતા. ખબર ના પડે, તમને ખબર જ ના પડે, કર્યું હોય એને, બધું થઈ ગયું હોય, બધું થઈ ગયું હોય, તો એ તો એ સ્વામીએ કર્યું હતું, એમનાથી થયું હતું. તમને 6 મહિના ને 12 મહિના પછી ખબર પડે કે આને કર્યું હતું. લો, એવા દાસભાવે જીવતા હોય તો વહેલું મહારાજ પૂરું કરી દે છે ને, પણ આપણે મોડું પૂરું કરવું છે ને, એટલે વાંધો નહીં. હા, વહેલું પૂરું થઈ જાય પ્રોબ્લેમ, એટલે બરાબર છે. એટલે આ તો આપણે જાણી જોઈને બધું રાખતા હોય ને, આટલા સમજણવાળા આપણે બધા છીએ. આપણે કંઈ થોડું, આપણે બધું જે કંઈ રાખ્યું છે, જેમ દુર્વાસા આદિ કે જે તમો ગુણ રાખ્યો છે મહારાજ કે, એને જાણી જોઈને રાખ્યો છે કોઈને હરખા કરવા, એમ આપણે બધું જે આવું બધું રાખીએ છીએ એ જાણી જોઈને રાખ્યું છે કે વહેલા આપણે જતા ને સત્સંગની સેવા કોણ કરશે, આપણે બધા જતા રહીશું તો. એટલે બરાબર છે. હવે ખ્યાલ આવ્યો કે આપણી સમજણ આવી છે એમ. પરાત્પર પરબ્રહ્મ અને પુરુષોત્તમ તો એક ઘનશ્યામ શ્રીહરિ છે, સુખધામ છે, જે શ્રીહરિ અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે. મોટા પુરુષોએ શાસ્ત્રમાં જેટલા શુભ સદગુણો કયા છે બધા શ્રીહરિમાં સ્વાભાવિક રીતે નિવાસ કરીને રહ્યા છે, આવા એ મહાપ્રભુ સમર્થ છે. ઉપર કહેલા તે સ્વાભાવિક અપાર ગુણોમાં પણ નિર્માણીપણાનો જે શુભ ગુણ છે તેને આ વખતે શ્રીહરિએ વિચાર કરીને સ્વીકાર્યો. નિર્માણીપણું સ્વામી આખા તરંગમાં છોડ્યું નહીં. અક્ષરની વાત જેટલી ના કરી, તમે વિચારો, અક્ષરના વિચારની વાત ના કરી, મૂર્તિના વિચારની વાત ના કરી, એટલી વાત સ્વામીએ નિર્માણીપણા દાસપણા વિશે મહારાજે વિચાર્યું એની વાત કરી. કારણ કે દાસપણું નિર્માણીપણું આવશે ને તો ઓલું બધું જ આવશે, આ નહીં આવે તો ઓલું કશું નહીં આવે. માટે એને આપણે બધા શીખીએ મહારાજના વિચારમાંથી. ઉપર કહેલા તે સ્વાભાવિક અપાર ગુણોમાં પણ નિર્માણીપણાનો શુભગુણ આ વખતે શ્રીએ વિચાર કરીને સ્વીકાર્યો છે. આ જગતમાં જેટલા દંભી જ્ઞાનીઓ ભગવાન બની બેઠા હતા તે સૌને પાછા હટાવવા માટે શ્રીએ નિર્માણીપણાના ગુણને મુખ્ય રાખ્યો હતો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના પ્રથમ પુરમાં શ્રીહરિનું તત્વ ચિંતન કહ્યું, એ નામે 52મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.